શરદી થશે ત્યારે જ પેશન્ટ તમારી પાસે આવી જશે. પેશન્ટ ને ખાલી કોલ્ડ એન્ડ કફ થશે ને ત્યારે તમને બતાવવા આવી જશે કે આ વધે નહીં ને. લાસ્ટ ટાઈમ જે થયું હતું ને ત્યારે તો હું બહુ હેરાન થયો, તો એવું પાછું હવે નહીં થવું જોઈએ. એટલે તમારે સિમ્પટમ તો બધા લેવાના છે, ફિક્સ કોઈ પણ વસ્તુમાં ફિક્સ નથી થવાનું. ને સાથે જોવાનું છે કે ખરેખર ફિયર ઓફ ઓર્ડિયલ છે કે બીજું કંઈક છે. ઓર્ડિયલ એટલે આગળનો કોઈ પેનફુલ એક્સપિરિયન્સ થયો છે ને, એવો જ સેમ એક્સપિરિયન્સ અત્યારે સિચ્યુએશન અથવા નથી છતાં એ ફીલ કરે છે, અને એનાથી એ અટકશે કે હું આગળ હવે આ નહીં કરું. અને કાલે એટલું બધું સિવિયર પેઇન થયું હતું પાઇલ્સ નું ટોયલેટમાં, એટલે આજે હું ટોયલેટ કરવા જતા પહેલા ભી ડરીશ કે પાછું પેઇન થશે તો, પાછું પેઇન થશે તો. એટલે ત્યાંથી કહેવાય ને કે ભાઈ રિસ્ટ્રેઇન કરે પોતાની જાતને એક પ્રકારે ઓર્ડિયલમાં, એનો ફિયર કન્ટિન્યુઅસ ચાલ્યા કરે પછી. બરોબર ને પ્રિન્સિપ? હા હા. અને કોરોના સ્ટાર્ટ થઈ ગયો છે, સિમ્પટમ્સ સેમ ટુ સેમ જ છે મોસ્ટ પ્રોબેબલી. આ વખતે એવા કોઈ હજુ ચેન્જીસ સિમ્પટમ્સમાં નથી જોવા મળ્યા. એ ટેસ્ટ સ્મેલ ડિમિનિશ છે અત્યારે બી, વીકનેસ બી એટલી જ છે, ડ્રાય કોફિંગ જોવા મળે છે. એટલે હજુ સિમ્પટમ્સમાં કોઈ ચેન્જ નથી. ઓમિક્રોન હોય છે કે કોરોના હોય છે, કાલે 4 કેસ હતા કોરોનાના, એ બધામાં સેમ ટુ સેમ સિમ્પટમ્સ ચાલતા હતા. કોન્સ્ટિપેશન છે 4 વર્ષથી અને ગમ્સ પેઇન થાય છે 4-5 મહિનાથી. બધામાં પેસોટીની તકલીફ 3-4 વર્ષથી વધી ગઈ. પેલા એ વર્ષમાં એક વાર જ થતી, હવે તો કન્ટિન્યુ રહેતી હોય ને એવું લાગે છે. સિમ્પટમ પેશન્ટ કહે છે ને સ્ટાર્ટિંગ છે 10 વર્ષથી, પણ બધી તકલીફો 3-4 વર્ષથી વધારે છે. એટલે આપણે બેક ઓફ માઇન્ડમાં એ રાખવાનું કે 10 વર્ષ પહેલા તો પ્રોબિંગ કરવાનું જ છે, પણ 3-4 વર્ષ પહેલા કંઈક છે જે બધી તકલીફો વધી ગઈ. પણ એવું નથી પાછું કે ત્યાં જ સ્ટક થઈ જવાનું, પહેલા જે કહી દેવાનું કે આ 10 વર્ષ પહેલા શું હતું એમ. પેશન્ટ ના ફ્લો માં જવાનું, પણ 10 વર્ષ પહેલાની મેટર આવે ને ત્યાં થોડીક શાંતિ રાખવાની, 3-4 વર્ષ પહેલાની મેટર આવે ને ત્યાં થોડીક પાછી શાંતિ રાખવાની. એટલે આપણને એક્ઝેક્ટ કોન્ફ્લિક્ટ મળશે. કાફ પેઇન છે અને જયારે પેસોટી ખસી જાય ત્યારે પેઇન થાય. ગેસ ની તકલીફ 2 વર્ષથી રહી અને સાથે કોરાઇઝા 2 વર્ષથી છે, એલર્જી. પેસોટી ના લીધે આખું શરીર કમજોર થઈ ગયું છે મારું એમ. ખાલી પેટે નહીં રહેવાય, ખાલી પેટે રહી ને તો પેસોટી ખસી જ જાય. અશક્તિ લાગે, આમે ભૂખ સહન નહીં થાય એમાંથી. પેટ ખાલી થાય એટલે ગેસ થઈ જાય અને પેસોટી ખસી જ જાય. એને પેટ ભરેલું જ રાખવું પડે. મને એવું લાગે કે સારું જ નથી થવાનું. આપણે જે કમાય, મને હા મેં કીધું આના લીધે પેશન્ટ છે ને ઇન્ટ્રોવર્ટ હતું, એટલે ક્યાંકથી તો એન્ટ્રી મારવી એમ. તો મેં કીધું પણ આના લીધે શું થાય એમ. મને છે ને એવું લાગે છે કે મને સારું જ નથી થવાનું એમ. આપણે જે કમાઈએ બધું આમાં જ જતું રહે છે. 2 વસ્તુ છે, એક તો એને એવું છે કે મન સારું જ નહીં થાય, અને બીજી વસ્તુ એની કોન્શિયસનેસ ક્યાં છે. હું જે કમાઉં છું એ બધું આમાં જ જતું રહે છે. એટલે એક તો બીમારીનો સ્ટ્રેસ છે, બીમારીથી હેરાન થઈ ગયું, અને એક તો જે પૈસાનો સ્ટ્રેસ તો રહે છે. આગળ એને બિઝનેસનું કીધું અને અહીંયા પાછું અહીંયા જે કમાઉ છું આમાં જાય છે. એટલે આ મતલબ કન્ફર્મ થઈ ગયું કે એને છે સ્ટ્રેસ પૈસાનો. જેમ દવાથી સારું નહીં થાય, જયારે તકલીફ થાય ત્યારે ચીડચીડ થાય. કામનો કોઈ ટાઈમ નથી એમ. એ કે મારે છે ને કામનો કોઈ ટાઈમ નહીં. 3-4 વર્ષથી હોમ લોનનું કર્યું છે. પેલા બિઝનેસ લોનમાં હતો એમ. એના કરતા આમાં ઇન્કમ ડબલ, તો ચેન્જ કેમ કરવું પડ્યું? એને પેલું બિઝનેસ લોન નહોતું, એમાં બરાબર જ હતું. ટાઈમે ઘરે આવી જતા હતા, બધું થતું જ હતું. પછી આ હોમ લોનમાં તો કામે વધારે રહી, ઇન્કમ ડબલ છે, પણ આની જરૂરિયાત કેમ પડી? એ ક્વેશ્ચન માર્ક છે. એટલે પાછળ આપણે આપણને ક્વેશ્ચન થતા જવા જોઈએ. એટલે આગળ પેલું કહે ને એ રીતે ક્વેશ્ચન કરવાના. આમાં એટલી એમાં છે ને એટલી ઇન્કમ નહીં થતી તેમ, આમાં ઇન્કમ સારી છે. પછી બીકોમ એમણે કમ્પ્લીટ કર્યું ને, પછી 15 વર્ષથી ફાઇનાન્સમાં કામ કરે છે. મેં કીધું ફાઇનાન્સમાં કેમ આવી ગયા એમ. પેશન્ટ એવું કહે કે મેં ભણી લીધું ને પછી હું આ જોબ પર લાગી ગયો, આ કામ પર લાગી ગયો. તો ત્યાં આપણને ક્વેશ્ચન થવો જોઈએ કે કેમ ફાઇનાન્સમાં આવી ગયા એમ. ત્યાંથી છે ને તમને પેશન્ટનું ઇન્ટેલેક્ટ ખ્યાલ આવશે,
કે બધા ફ્રેન્ડ આવી ગયા ને એટલે આવી ગયા, અને પોતાનું મગજ નથી દોડાય, ચાલો આ બધા ફ્રેન્ડ થાય છે ને તો હું જાઉં છું એમ, પોતાનું કઈ જાતે નથી વિચાર્યું. સાથે સાથે પેશન્ટનું ડિસ્પોઝિશન આખું સાઈડમાં ક્લિયર થતું જાય કે પેશન્ટ કેવું છે. મારે એમ કોમ કરવું હતું પણ બધા ફ્રેન્ડ આમાં ગયા ને એટલે હું આમાં જતો રહ્યો એમ. અત્યારે એમ થાય કે ભણી લીધું હોત તો સારું હતું, આવું ભાગદોડ વાળું નહીં કરવું પડતે. એટલે પેશન્ટ જે કરે છે ને એનાથી એને સેટિસ્ફેક્શન તો નથી પણ કરવું પડે છે. બધી જવાબદારી મારા પર જ છે. પપ્પા પ્રાઇવેટમાં જોબ કરતા હતા પણ પપ્પા હમણાં 10-12 વર્ષથી રિટાયર થઈ ગયા છે. 12-15 વર્ષથી એના પપ્પા રિટાયર થઈ ગયા છે. નાનપણમાં પરિસ્થિતિ એવી હતી જે મેઇન છે ને કહું છું, નાનપણથી થોડો શરમાળ સ્વભાવ હતો. 3 નંબરનું પેજ. જવાબદારી વાળું કામ. એને એવું કીધું કે મારું કામ છે ને થોડું જવાબદારી વાળું એમ. હોમ લોન નું જવાબદારી વાળું કામ કહેવાય. એ લોકોને અને બધાને કેવું કે ફેમિલીમાં બીજી ઇન્કમ ચાલતી હોય સાથે એમ. અહીંયા તો અને મારે તો હું અહીંયા નહીં કરું ને તો ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, એટલે જખ મારીને કરવું તો પડે જ. ધંધાનું કરવાનું ને ઘરનું જોવાનું એમ મારે. નેક્સ્ટ ડાયરેક્ટ 5 નંબરનું પેજ. આમાં મધર હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી બધું છે. નાનપણમાં પરિસ્થિતિ વીક છે પણ ત્યાં પેશન્ટને છે ને કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે પેશન્ટને પેલું કહેવાય ને એવું કોઈ એમ્બિશિયસ પેશન્ટ એમ્બિશિયસ નથી એમ કે ચાલો પરિસ્થિતિ વીક છે તો હું આમ કરું આમ કરું, એવું કઈ જ નથી. વચ્ચે વાળું કહેતી નથી. મેઇન જે છે ને કહી દો, એને તકલીફ છે ને 5 નંબરનું પેજ. એને તકલીફ છે 15 વર્ષથી. એ 15 વર્ષથી લાગી બીકોમ છોડીને અહીંયા ફાઇનાન્સમાં લાગી ગયા. બિઝનેસ લોનનું જ કામ કરતા હતા પણ તકલીફ એમને થઈ 10 વર્ષથી. તો એમણે કીધું કે શરૂઆતમાં તો કોઈ તકલીફ નહીં હતી એમ. કેમકે મમ્મી છે ને એ સાઈડમાં ભેંસોનું ગાયોનું કામ કરતા હતા. આપણને એવું થાય કે આમાં સ્મોલર આવશે આવશે તે આવશે એમ, પણ પેશન્ટ છે ને તો માઇનોર જ ડિફરન્સ કરી ગયું. એટલે વાત વાતમાં એને કહી દીધું કે 15 વર્ષથી તકલીફ છે પણ 5 વર્ષ તો કોઈ તકલીફ નહીં હતી. 5 વર્ષ સુધી તો સાથે છે ને મમ્મી ભેંસો ગાયોનું ખેતી હતી તો સાઈડમાં ગાય ભેંસનું કામ કરતા હતા, એટલે છે ને મને થોડો સપોર્ટ હતો. પણ પછી છે ને એ વેચી દીધું 10 વર્ષથી તો. એટલે મારા પર પાછું પેલું એ વેચી દીધું એટલે આખું બર્ડન આમના પર આવી ગયું. પેશન્ટ કેવું છે જવાબદારી લેવી નથી. આગળ એને કીધા શબ્દ કે ભાગદોડ કરવી પડે, આના કરતા ભણી લીધું હોત તો સારું હતું આમ તેમ. એટલે 10 વર્ષથી એને તકલીફ થઈ ગઈ કે આ તો બધું હોય મારે જ જોવું પડશે એમ. 10 વર્ષથી સ્ટ્રેસ વધ્યું. પછી જે ઇન્કમ હતી ને એમાં પૂરું નથી થતું. કમાવા વાળા એક છોકરાઓ, વાઇફ અને આ મમ્મી ને પપ્પા, બધું જ આને કરવાનું. એટલે આટલામાં નહીં થાય. એટલે 3-4 વર્ષથી બિઝનેસ લોનનું છોડીને હોમ લોનનું ચાલુ કર્યું. તો હોમ લોનમાં તો કન્ટિન્યુ વર્ક રહે એમ. પેલામાં તો થોડો કઈ હું છૂટો રહેતો હતો, આમાં તો મારે કોન્સ્ટન્ટ વર્ક કરવું પડે. એમના વાઈફે કીધું રાત્રે 11-11 વાગે ઘરે આવે, સ્ટ્રેસ જ એટલો રહે. તો ત્યારથી પાછી બધી તકલીફ વધી ગઈ. આ બધું કરવું નથી પણ મારે કરવું પડે છે એમ, ગમતું નથી પણ એટલે કે મારે કરવાનું છે. 4 1 મિનિટ હવે નેક્સ્ટ નહીં કરતો. હવે આટલું છે. પાછળ ટ્રી છે, મધર હિસ્ટ્રી છે, બધું નથી કીધું. કેમ કે કેવા રહું તો ટાઈમ વધારે જાય ને એટલું બધું કામનું નથી. જે મેઇન પોઈન્ટ છે ને એ કીધા. આમાંથી બોલો બધા. 4 રૂબ્રિક લીધા છે. રૂબ્રિક સુમિત
એમ્પ્ટી સ્ટમક ફ્રોમ ઓકે કીધું છે સ્વાતિ ચૌહાણે કીધું છે ફિયર રિસ્પોન્સિબિલિટી ઓફ આવી શકે બરાબર છે સરનું લાઈફ બર્ડન એના માટે તો બર્ડન જ છે ને નથી કરવું એ પણ કઈ રીતે ખ્યાલ આવશે આગળ એને કે શબ્દો કીધા ને કે મારે ભાગદોડ કરવી પડે આવું કરવું પડે એમ એના પરથી ખ્યાલ આવે કે પેશન્ટને ગમે છે કે નથી ગમતું એમ એવા 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 માઇનોર પોઈન્ટ પેશન્ટ કેસમાં કહી જાય ને ત્યાં આપણું ધ્યાન નહીં હોય ને તો પાછળ કનેક્ટ નહીં થાય આ જો એ ધ્યાન હોય ને તો આખું જ પેલું થઈ જાય લોથિંગ ઓફ લાઈફ કમેન્ટ્સમાં દિનેશભાઈ કંઝારી આવે એમણે કીધું છે રૂબ્રિક છે લાઈફ ડિલ્યુઝન બર્ડન 10 વર્ષથી તો બર્ડન આવી ગયું 3-4 વર્ષથી વધ